નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 19 ડિસેમ્બર 2023. આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, આગામી સમયમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, તેમજ ભારે ઠંડી પડવાની છે, તેમજ ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને અત્યારે ખેડૂત મિત્રો માવઠાના કારણે ચિંતામાં મુકાયા છે, કારણ કે વાતાવરણમાં પલટો આવવાથી ભેજનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તો ખેડૂતોને ચિંતા છે, પોતાના જે શિયાળુ પાકો છે તેમાં મોટું નુકસાન થઈ શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીશું આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે. સૌથી પહેલા મિત્રો અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં આ રીતે કાળા ડિબાંગ જે વાદળા છવાયેલા આપણને જોવા મળે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તો ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ, અમદાવાદ, જામનગર, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા આપણને જોવા મળે છે. આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો આખા કચ્છ જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે. આવતીકાલની વાત કરીએ 20 તારીખમાં ખાસ કરીને નલિયા, ખાવડા, ગાંધીધામ, સુઈગામ, પાલનપુર, મહેસાણા, ડુંગરપુર, અમદાવાદ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા છવાયેલા આપણને જોવા મળશે. અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ક્યાંક ક્યાંક પડી શકે તેવી પણ શક્યતાઓ આગામી સમયમાં દેખાઈ રહી છે. 21 તારીખની વાત કરીએ તો 21 તારીખમાં પણ ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા છવાયેલા જોવા મળશે. 22-23 તારીખ પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે. હવે આપણે વાત કરીશું પવનની ઝડપ કેવી રહેશે. અત્યારના સમયની આપણે વાત કરીએ તો પવનની ઝડપ ખાસ કરીને ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં 42 કિલોમીટર પ્રતિ કલાક, રાજકોટ 43, જામનગર 41, જૂનાગઢ 45, પોરબંદર 44 અને કચ્છના વિસ્તારોમાં 38 તેમજ અમદાવાદ 41-42, વડોદરા દાહોદ સુધી 35-40, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાઈ શકે. તો ખાસ કરીને આજે સાંજના સમયે પણ કેટલાક વિસ્તારો છે જેમાં પવનની ઝડપમાં વધારો થશે. ખાસ કરીને આવતીકાલે વહેલી સવારે પણ પવનની ઝડપ 35 સુધીની જોવા મળશે. 21 તારીખની વાત કરીએ તો હવે પવનની ઝડપમાં એકંદરે ઘટાડો થશે અને 20-21 તારીખથી ઠંડીમાં વધારો થશે. તો જોઈએ હવે તાપમાનની વિગત. અત્યારના સમયનું તાપમાન જોઈએ તો મિત્રો અત્યારે કચ્છના વિસ્તારોમાં નલિયામાં 16 ડિગ્રી જેવું છે, ગાંધીધામમાં 17 ડિગ્રી, ખાવડામાં 15 ડિગ્રી, પાલનપુરમાં 16 ડિગ્રી, સુઈગામમાં 15, મહેસાણા 17, ડુંગરપુર 14 ડિગ્રી, અમદાવાદ 18 ડિગ્રી સેલ્સિયસ. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો 18 ડિગ્રી, જામનગર પોરબંદર 21, જૂનાગઢ 19 તેમજ ઉના 22, ભાવનગર 21, વડોદરા 19, દાહોદ 16 ડિગ્રી તેમજ સુરત વલસાડ 21-22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અત્યારનું આપણને જોવા મળે છે. બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા 26, ગાંધીધામ 26, ખાવડા 24, પાલનપુર 25, સુઈગામ 27, અમદાવાદ 26, દાહોદ 24, વડોદરા 27, રાજકોટ 27, જામનગર, દેવભૂમિ દ્વારકા 24 તેમજ પોરબંદર 29, ભાવનગર 27, સુરત 28, વલસાડ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. આવતીકાલે વહેલી સવારનું તાપમાનની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. રાધનપુરમાં પણ 15 ડિગ્રી સેલ્સિયસ, મહેસાણા 16, પાલનપુર 14, ડુંગરપુર, લુણાવાડા 14 ડિગ્રી સેલ્સિયસથી 15 ડિગ્રી સેલ્સિયસ, ડુંગરપુરમાં 13 ડિગ્રી માત્ર, જ્યારે રાજકોટ 18, બોટાદ, સુરેન્દ્રનગર 18, વડોદરા 17 ડિગ્રી સેલ્સિયસ, દક્ષિણ ગુજરાતમાં 20 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળશે. વાત કરીએ 21 તારીખે વહેલી સવારનું તાપમાન કેવું રહેશે. તો 21 તારીખે વહેલી સવારનું તાપમાન પણ
કચ્છમાં 15 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 15 થી 16 ડિગ્રી, અમદાવાદ 15 થી 17 ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં 18 થી 20 ડિગ્રી, સુરત વલસાડ આજુબાજુ 20 થી 21 ડિગ્રી મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે. 21 તારીખે બપોરના તાપમાન ઉપર આશી પાતળી નજર કરીએ તો અમદાવાદ, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં 28 ડિગ્રી આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 30 થી 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓન્લી ખેડૂત હેલ્પ.